હેલો ડિયર ફ્રેન્ડ્સ વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકડેમી મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું નવી સિરીઝ ઘણા સમયથી આપણે વેઇટ કરતા હતા એ નાવ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ટ્રાન્સલેશન ભાષાંતર ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી આ વસ્તુ મેં વર્ષો સુધી ટીચિંગ કરાવ્યું છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કરાયું છે એનાથી વધારે સૌથી વધારે કરાયું છે જનરલ સ્પોકન ઇંગ્લિશના કોર્સિઝમાં અને જે અમે આઠ નવ દસ અગિયાર બાર એમાં સ્ટડી કરાવતા એમાં પણ કરાવેલું છે અને આ ઉપરાંત કોલેજમાં પણ ખરું એટલે ટ્રાન્સલેશન ભાષાંતર એની કેટલીક ટેકનિક છે નોલેજ તમને ટેન્સનું નોલેજ હોય એટલે અલમોસ્ટ ભાષાંતર છે ને એ ઇઝી થઈ જાય ખાસ કરીને કાળ કાળને યાદ રાખવા માટેની મસ્ત મજાની ટેકનિક છે મિત્રો મેં માર કર્યું છે આટલા વર્ષોમાં કે સ્ટુડન્ટ ઇંગ્લિશમાં કાળ ક્યારેય ભૂલતો નથી એને ભૂલ પડે છે ગુજરાતીમાં પૂર્ણવર્તમાન હકાર ને નકાર સાદો ભૂતકાળ હકાર કે નકાર પૂર્ણ ભૂતકાળ હકાર કે નકાર એમાં એ ભૂલો કરે છે ઇંગ્લિશમાં ક્યારેય ભૂલો થતી નથી એ એક વાક્ય આપેલું અને એમ કીધું કે બારે બાર કાળ હકાર નકાર પ્રશ્નાર્થને નકાર પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે તો આઈ એમ મોર ધેન શ્યોર હી ઓર સી કેન મેક મિસ્ટેક ઇન ગુજરાતી બટ નોટ ઇન ઇંગ્લિશ ત્યારે એટલે આ વર્ષોના અનુભવ પછી અમે એમ કહીએ છીએ કે ઇંગ્લિશ ઇઝ ઇઝિયર ધેન ગુજરાતી તો ટ્રાન્સલેશન એ જે અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો જે આપણે આપણી છાસઠ છાસઠ ઇંગ્લિશ એમ શીખ્યું બુકમાં લીધા છે એ બધા જ મોર ધેન એટી ક્વેશ્ચન છે અને એ ચારક વિડીયોની અંદર આપણે એને સમાવેશ કરી ઇન્ક્લુડ કરી અને અભ્યાસ કરીશું વિડિયો નંબર વનમાં એકથી વીસ સુધીના કેટલીક ટેકનિક હું ટેન્સની તમને આપતો જઈશ કે આ રીતે યાદ રખાય ટેન્સના એ પ્રકારના વિડીયો મેં બનાવેલા છે બોર્ડમાં સાદા બોર્ડમાં છે એટલે વ્હાઇટ બોર્ડમાં છે પહેલાં ડિજિટલ બોર્ડ ઉપર હવે છે એ આ બધી સિરીઝ પૂરી થયા પછીથી ડિજિટલ બોર્ડ ઉપર પણ વર્ક એના ઉપર હાથ લે હાથમાં લેશું મિત્રો મેં ચાલો પેલો પ્રશ્ન કેટલી વખત આ પૂછાયેલો છે આ વિડીયોમાં જ બે ત્રણ વખત છે કે ત્રણ દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી હવે આ કાળ કયો છે ગુજરાતીમાં એ હું તમને શીખડાવું કે કોઈ પણ ગુજરાતી વાક્ય આપેલું હોય ગુજરાતી વાક્ય કોઈ પણ આપેલું છે ગુજ સેન્ટેન્સ એમાં પાછળ પ્રત્યય હોય પ્રત્યય એ પાછળ હોય પ્રત્યયને બીજા શબ્દમાં કેવું હોય તો કાળ

એ શબ્દ એટલે વર્તમાન છે એ નક્કી થઈ ગયું પછી એ શબ્દને તમે ખસેડી દો અને એક આમ આગળ આવો તો આગળ ખાધું તો ખાધું એટલે ક્રિયા કેવી ક્રિયા પૂરી થઈ ગયેલી છે તો ક્રિયા પૂરી થયેલી હોય ગુજરાતીમાં અને પાછળ પ્રત્યય લાગે એટલે એ પૂર્ણકાળ બને જેમ કે આવ્યા પ્લસ છે વર્તમાનનો પ્રત્યય તો પૂર્ણ વર્તમાન આવ્યા હતા તો આવ્યા એ ક્રિયાપૂરી અને હતા એ પૂર્ણ ભૂતકાળનો પ્રત્યે તો એ પૂર્ણ ભૂતકાળ બને આવ્યા પ્લસ હશે તો આવ્યા એ ક્રિયાપૂરી અને હશે એ ભવિષ્ય એટલે પૂર્ણ ભવિષ્ય બને આ બેસ્ટ આવી ઘણી દરેક કાળમાં કોઈક ને કોઈક ટેકનિક છે તો આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એ ખબર પડી આપણને હવે પૂર્ણ વર્તમાન કાળ કેમ બને તો હેઝ નોટ ઇટન આવે નહી મૂળ રૂપ જ આવે હેડ નોટ ઇટન એ વાક્ય સાચું પૂર્ણ ભૂતકાળ છે અને ડુ નોટ ઇટ તો પેશન્ટ એક વચન એની સાથે ડૂ નોટ ક્યારે નો આવે ડોટ જ આવે એટલે આ રચના ખોટી એટલે બે વાક્યો ખોટા છે બે સાચા છે એમાંથી એક પૂર્ણ વર્તમાન છે એક પૂર્ણ ભૂતકાળ છે વાક્ય આપેલું છે કયા કાળનું પૂર્ણવર્તમાન કાળનું તો ધીસ પેશન્ટ હેઝ નોટ રિટર્ન એનીથીંગ ફોર થ્રી ડેઝ ત્રણ દિવસથી કંઈ ખાધું નથી કેટલી વખત પૂછાણો છે આ પ્રશ્ન જી એસ 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 બી એગ્રીકલ્ચર ઓવરસિયર બે હજાર વીસમાં અને પછી ઓગણીસમાં અને અઢારમાં નિયમ એમ ચાલ્યું એવું છે ચાલો નેક્સ્ટ સિમ્પલ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ અહીં જોઈ શકો કે ડેલી ટાસ્ક દરરોજ જેમાં એમસીક્યુ સ્ટડી અને ટેસ્ટ આપી શકો ટોપિક વાઇઝ જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય આ પ્રકારના મટિરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન ઓકે આ જ્ઞાથવાની રચના છે નેક્સ્ટ જી એસએસએસ બી નશાબંધી ઇન્સ્પેક્ટર એનઆઈ બે હજાર વીસ ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ ઇંગ્લિશ કરો શું શબ્દકોષ વાંચો જ્ઞાનનું વધારો આટલું જ આપેલું છે હવે ચાર વિકલ્પોમાંથી આમ એક્ઝેટ વર્ડ ટુ વર્ડ ગુજરાતીનું ભાષાંતર ઇંગ્લિશ લેવું હોય ને તો એ કંઈ સાચો નથી માની લો કે શબ્દકોષ વાંચો તો શબ્દકોષ એટલે ડિક્શનરી વોકેબ્યુલરી તો રીડ ડિક્શનરી ઓકે રીડ ઇન્સાયક્લોપીડિયા એ ખોટું ઇન્સાયક્લોપીડિયા એટલે તો કોષ કહેવાય વોકેબ્યુલરી જે કહી શકાય રીડ વર્ડ્સ એટલે શબ્દો વાંચો પછી જ્ઞાન વધારો વધારો એટલે ઇન્ક્રીઝ પણ થાય અને ઇન રીચ એટલે સમૃદ્ધ કરો ખરેખર ઇન્ક્રીઝ એટલે વધારો તો ઇનરીચ યોર નોલેજ તો યોર શબ્દ છે એનું ગુજરાતીમાં પાછું તમારું છે નહીં છતાંય લેવું તો એ જ પડશે તમારું જ્ઞાન વધારો રીડ ઇન્સાઇક્લોપીડિયા તો જ્ઞાન કોષ વાંચો અને જ્ઞાન વધારો એવું વાત નથી રીડ વોકેબ્યુલરી હેવ નોલેજ હેવ એટલે તો પાસે હોવાના અર્થમાં અથવા તો કંઈક લ્યોના અર્થમાં એ પણ ખોટું રીડ વર્ડ શબ્દો વાંચો રાઈઝ નોલેજ રાઈઝ એટલે આમ ઊગવું સાવ કચડાયેલું કે વગેરે હોય અથવા નીચે હોય એને ધીમે ધીમે ઉપર આવે એના માટે વપરાતો શબ્દ છે રાઈઝ તો સાચો જવાબ બને એ રીડ ડિક્શનરી ઇન યો ઇન રીચ યોર નોલેજ આજ્ઞાર્થની રચના હંમેશા ક્રિયાપદથી ચાલુ થાય ચાલો નેક્સ્ટ થ્રી ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ આઈ એમ સ્ટીલ ઇન કન્ફ્યુઝન વેધર સાયન્સ ઇઝ અ બુન ઓર જનરલી બોલાય છું માટે હવે જોજો હું વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ એમાં વાક્ય મેન અહીંયા છે હું હજુ મૂંઝવણમાં છું તો આમાં ક્યાંય કોઈ ક્રિયા છે નહીં તો જયારે હોવાની વાત હોય ત્યારે મિત્રો માત્ર અને માત્ર હોવાની વાત હોય ત્યારે ટુ બી ના રૂપ હોવા જોઈએ હોવાની વાત હું અહીંયા છું આઈ એમ હિયર હું ત્રણ કલાકથી અહીંયા છું તો આઈ હેવ બિન હિયર ફોર થ્રી અવર્સ હું અહીં છું તો આઈ એમ હિયર અને હું ત્રણ કલાકથી અહીં છું તો લાંબા સમયની વાત તો હેવ લગાડ્યું પરંતુ બિન તો આવે જ પાછું આઈ હેવ બિન હિયર ફોર થ્રી અવર્સ ઓકે આમાં આ વાંધો પાછો જગ્યા નાની પડે લખવામાં વ્હાઇટ બોર્ડમાં એ મજાથી સામે જ છે વ્હાઇટ બોર્ડ હવે હું હજી હજી શબ્દનો અર્થ શા માટે લીધો કે હું અગાઉ તો મૂંઝવણમાં હતો જ અને હજુ છું એટલે લાંબા સમયથી છું એટલે લોંગ ટાઈમ બતાવવા માટે હેવ અને બિનનો યુઝ થાય આઈ સાથે આઈ એમ કન્ફ્યુઝડ હું મુંઝાયેલ છું એ ખોટું નથી ધેટ સાયન્સ ઇઝ બુન વર્કર્સ મૂંજ હું મુંઝાયેલો છું કે વિજ્ઞાન બુન એટલે વરદાન છે અથવા શ્રાપ છે પરંતુ આમ છે કે આમ તો એના માટે વેધર ઓરનો યુઝ કરવો પડે અથવા માત્ર વેધર પણ વપરાય જોકે બીજી વાત એ મિત્રો કે હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપી ગુજરાતી વાક્ય આપ્યું ને એમાં પ્રશ્નાર્થની નિશાની આપેલી છે ચારે ચાર વાક્યોમાં એક પણ વાક્ય પ્રશ્નાર્થ નથી એટલે આ થોડી નોર્મલ એરર તો છે જ ખરેખર અહીંયા પ્રશ્નાર્થ હોવું જોઈએ નહીં જરૂર નથી અને આ વેર કન્ફ્યુઝ એ તો જે સંભવિત ન હોય એવું કંઈક હોય ત્યારે આઈ સાથે વેર વપરા એ ધો અને એ જીફ હોય ત્યારે અને આઈ યટ વોઝ કન્ફ્યુઝન ધેટ એ બધી બી ડી રચનાઓ જ ખોટી છે હવે એની કઈ રીતે સાચી આઈ હેવ બીન ઇન એ કન્ફ્યુઝન યટ અથવા તો આઈ હેવ બીન સ્ટીલ ઇન કન્ફ્યુઝન આઈ હેવ બીન કન્ફ્યુઝ યટ આ રીતે થઈ શકે એક વસ્તુ યાદ રાખજો મિત્રો સિમ્પલ વાક્ય હોય સાવ સિમ્પલ આ પેન છે તો ઇઝ એ પેન એનું ઇંગ્લિશ એક જ રીતે બને એમાં બે કે ત્રણ રીતે ન બની શકે એમ પરંતુ દાખલા તરીકે આ આ સુંદર પેન છે તો ઇઝ જે નાઇસ પેન ઇઝ એ ગુડ પેન ઇઝ એ લવલી પેન કદાચ એકથી વધારે થઈ શકે તેણી સુંદર છે તો શી ઇઝ બ્યુટિફુલ તેણી સારી છે તેની સારી છોકરી છે તો શીજ આ ગુડ ગર્લ એ કહેવાય ને શીજ એ નાઇસ ગર્લ પણ કહેવાય એમ એટલે એક કરતાં વધારે શબ્દોનો યુઝ કરીને અંગ્રેજી થઈ શકે અને બંને પાછું સાચું હોય એટલે એક જ પકડી નહીં રાખવાનું હંમેશા યટ હજુ હજુ સુધી માટે યટ આવી ગયું વેધર આમ છે કે નહીં આમ હોવું કે નહીં એના માટે વેધર ઓર એ બેસ્ટ વિકલ્પ છે વેધર સાયન્સ ઇઝ એ બૂન ઓર કર્સ વિજ્ઞાન બૂન વરદાન છે કે શ્રાપ છે એનો મને હજુ કન્ફ્યુઝન છે તો આ રીતે પરફેક્ટનું આપેલું છે ફર્ક કેટલો છે કે પૂર્ણ વિરામ હોવું જોઈએ પ્રશ્નાર્થની નિશાની નહીં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કમિશનર ઓફ ફિશરીઝ બે હજાર ઓગણીસ નો ક્વેશ્ચન ચાલો નેક્સ્ટ શું કે છે હમ તમારે તમારું વચન પાળવું જોઈએ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ બે હાજર ઓગણીસ ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ ઘણી જગ્યાએ છે ને ઘણી જગ્યાએ ઇન્ટુ ઇંગ્લિશ આવે ઇન્ટુ એકમાંથી બીજામાં રૂપાંતર થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જ ત્યારે ઇન્ટુ આવે મેં અઢળક વખત બોલ્યું પ્લીઝ રાઇટ ડાઉન ધીઝ સેન્ટેસે ઇન્ટુ યોર નોટબુક વિદ્યાર્થીઓને અચાનક ચાલો બોર્ડ ઉપર વાક આપેલા વાક્યો તમારી નોટબુકમાં લખી નાખો રાઈટ ડાઉન ઇન્ટુ યોર નોટબુકમાં અહીંથી લઈને તમારી બુકમાં તમારે નાખવાના છે જ આવે જ જોઈએ એટલે મસ્ટ ખાલી જોઈએ તો શૂડ ઘણી વખત ખાલી જોઈએ હોય અને મસ્ટનો યુઝ થયો હોય અનિવાર્યતા છે એવું વાક્યમાં જોવું પડે બાકી જ જોઈએ અથવા તો જોઈએ જ માટે મસ્ટ આવું અમે છે બે હજાર પહેલાંથી ઓગણીસો અઠ્ઠાણુંથી પંચાણુંથી ટીચિંગ કરાવતા આવ્યા છે કિશોરભાઈ પાસેથી શીખી પછી અમે બનાવ્યું તમારે એને પાળવું તો પાળવું માટે એક તો કીપ શબ્દ પણ વપરાય ટેમ શબ્દ પણ વપરાય તમે પોપટ કે કોઈ પક્ષી કે એને પાળો તો ટેમ ટેમ કહેવાય કેવાયમ્સ પણ કહેવાય પાલતું પ્રાણીઓ અને કીપ એટલે રાખવું એ અર્થમાં પાળવું એમ ઓકે તો યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ સાચું વાક્ય છે પેલું યુ કીપ યોર પ્રોમિસ તમે તમારા વચનો પાળજો એ અજ્ઞાત વાળી થઈ ગયું હું એમ કહું તમે તમારા વચનો પાળજો યુ કીપ યોર પ્રોમિસિસ ઓકે વાક્ય ખોટું નથી સાચું છે પણ જવાબ નથી યુ વિલ કીપ પ્રોમિસિસ તમે વચનો પાળશો એ સાદો ભવિષ્ય વાક્ય સાચું છે જવાબ નથી યુ મસ્ટ યોર પ્રોમિસ આ વાક્ય આમ તો અર્થની દૃષ્ટિએ ખોટું કહેવાય ટેમ પાળવું એટલે એ કોઈ આમ માવજત કરીને પાળવાની વાત નથી યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ એનું પેશ્યું કેમ થાય યોર પ્રોમિસ મસ્ટ બી કેપ્ટ પછી બાય યુ લખો કે ન લખો તમારે જ પાળવાનું હોય તો એમ લખવું પડે કે યોર પ્રોમિસ મસ્ટ બી કેપ્ટ યોર મસ્ટ બી કેપ્ટ બાય મી તમારું વચન મારા દ્વારા પાડવામાં આવશે એમ તો કહેવાય નહીં ચાલો નેક્સ્ટ એક્શન નો ગુજરાતીમાં શું અર્થ છે આવો પ્રશ્ન જીએસઆરટીસી જુનિયર એકાઉન્ટન્ટ બે હજાર ઓગણીસ એક્શન એક્શન ઓલું શૂટિંગ ચાલતું હોય ત્યારે બોલતા હોય ને એક્શન એટલે ત્યાં શું થાય કાર્ય કે ક્રિયા થાય ને એક્શન ભાઈ આ એને કેટલી વખત ગવર્મેન્ટને કીધું પણ એને કોઈ એક્શન લીધા જ નહીં તો પગલાં ન લીધા લોમાં ભાઈ ધ્યાન રાખજો તમારી સામે એક્શન લેવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે અને એક્શન દાવો મુકદ્દમો પણ થાય જે કોર્ટમાં કોઈ ગુનેગાર કે વગેરે હોય એના માટે મતલબ કે બધા સાચા છે એક્શનનો ગુજરાતી પગલું કાર્યવાહી દાવો મુકદ્દમો કાર્યક્રિયા બધું થાય તો જોબમાં એક બે ત્રણ અને ચાર ડી સાચું છે ચાલો નેક્સ્ટ શું છે ટેરિફ પ્રશુલ્ક માટેનો યોગ્ય શબ્દ એના ટેરિફ શું છે ભાઈ નક્કી કરાય કેલ એમ ટી એ આર આઈ ડબલ એફ સ્પેલિંગ તૈયાર કરી નાખવાનું આમાં કઈ લાંબુ વિચારવાનું એમાં કઈ લેક્ચર આપવાનું હોય નહીં ટી એ આર આઈ ડબલ એફ ટેરિફ હમ તે ગરીબ મા બાપને ત્યાં જન્મ્યો હતો એ જગ્યાએ હવે પ્રિપોઝિશન છે ને પ્રિપોઝિશનની સિરીઝ મેં બાકી રાખી છે એન્ડમાં લેવાનું છું એમ તો હી વોઝ બોર્ન ઓ પુઅર પેરેન્ટ્સ હી વોઝ બોર્ન એટ પુઅર પેરેન્ટ્સ હી વોઝ બોર્ન ઇન પુઅર પેરેન્ટ્સ હી વોઝ બોર્ન બાય પુઅર પેરેન્ટ્સ તો કોઈકની જગ્યાએ કુટુંબમાં જન્મ લેવો એ પ્રકારની રચના બતાવવા માટે ટુ બી બોર્ન ઓફ વપરાય હી વોઝ વિથ વિથ પણ આવે એ ક્યારે આવે હી વોઝ બોન વિથ એ સિલ્વર સ્પૂન ઇન ઇઝ માઉથ ચાંદીની ચમસી સાથે જન્મ એટલે કે એનો જન્મ જ અતિશય ધનવાન કુટુંબમાં થયો વેલ્ધી કુટુંબમાં એમ તો એ બોર્ન વિથ સિલ્વર સ્પૂન એમ પણ કહેવાય પરંતુ બોર્ન ઓફ એ કોઈ પેરેન્ટ્સ કે એનો એની જગ્યાએ એ જન્મ થવો ત્યાં એટ ક્યારે વપરાય કોઈ ચોક્કસ સમય હી વોઝ બોર્ન એટ

ડૂ કમ ટુ માય હાઉસ ઓન સેટ સન્ડે ડૂબ પ્રશ્ન છે ના તો ડુ કમ બે ક્રિયાપદો હા આવે આપણે કંકોતરી દેવા જઈએ આમંત્રણ આપીએ અને એમ કહીએ કે આવજે એમને આવજે જો ભૂલા વગર આવજે આવવાનું જ છે ચોક્કસપણે આવજે જ્યારે ભાર દઈને કોઈને કંઈ પણ કેવું છે ત્યારે ડું વપરાય ડૂ કમ ડૂંડ અપ ડૂ ગો ડુ હેલ્પ આમ કરજો જ ચોક્કસપણે કરજો ભાર દઈને કહેવા માટે તો રવિવારે મારા ઘરે આવો એ સિમ્પલ થયું કમ ટુ માય હાઉસ ઓન સન્ડે એટલે ખોટું રવિવારે મારે ત્યાં ચોક્કસ આવજો યસ આવજો જ એટલે આ એનું ઇંગ્લિશ થયું રવિવારે મારે ત્યાં આવશો ને તો એ પ્રશ્નાર્થવાળું થઈ ગયું વિલ યુ કમ ટુ માય હાઉસ ઓન સન્ડે એમ રવિવારે મારા ઘરે આવવાની આશા રાખું છું આઈ હોપ યુ યુ વિલ કમ ટુ માય હાઉસ સાચો રવિવારે ચોક્કસ મારા ઘરે આવજો અથવા તો ચોક્કસ ન લખો તો રવિવારે મારે ત્યાં આવજો એમ પણ ચાલે ચાલો આમાં બીજું કઈ નવીન છે ને જયારે વાક્યમાં એક્સ્ટ્રા વધારાનું ડુ લાગે ત્યારે ભાર દઈને કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે ડુ કમ આવજો આ રીતે બી નવમું વાક્ય પાછું વાયરમેન ત્રણ દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી ધીસ પેશન્ટ એની ફોર થ્રી ડેઝ આગ આવી ગયું એટલે હવે આમાં કંઈ આપણી નથી ચાલો નેક્સ્ટ હું હજી મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ જો આ મિત્રો એકાઉન્ટન્ટ ઇન્સ્પેક્ટરમાં પૂછો ત્યાં પછી પ્રશ્નાર્થની નિશાની નહોતી આ હેવ બિન ઇન કન્ફ્યુઝન યટ પછી કોમા વેધર સાયન્સ ઇઝ એ બુન ઓર કર્સ કરો આવી ગયું છે